नमस्कार विद्यार्थी मित्रों, के कोचिंग यूट्यूब चैनल में तमारू स्वागत छे। फरी एक बार आपणे धोरण 12 कॉमर्स जेमां एसएससी रिजाइन नो चैप्टर नंबर 2 जे छे एसएससी मां सरकारी विभाग जाहिर उपयोगी सेवाओ तथा स्थानिक संस्थाओ साथेना पत्र विभाग आ चैप्टरमांथी एक पत्र पूछाय छे, जे कोई पण नो होय एटले के जाहिर उपयोगी सेवामां पण होय, सरकारी विभाग नो होय अथवा स्थानिक संस्थाओ साथेनो पण होय शके। बीजो मुद्दो आपणो चेप्टर जेनुं नाम छे जाहेर उपयोगी सेवाओ अने એના પત્ર, એમાં કઈ કઈ સેવાનો સમાવેશ થાય છે અને એનું એક ઉદાહરણ કરીને આપણે લેવાનું છે અને આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। पब्लिक इंटरेस्ट माटे, लोकोना हित माटे, कोई एक व्यक्ति ने नहीं आखा समुदाय ने सेवा आपवानुं कार्य आ सेवा संस्थाओनुं होय छे। तो एनी अंदर कोण कोण आवे छे? तदुपरांत सरकारी अर्ध सरकारी विभाग अथवा निगम आवी संस्थाओ पण आ सेवाओ आपे छे। घणीवार जाहेर उपयोगी सेवाओनी अंदर स्थानिक सनातन संस्था तो छे, ग्राम पंचायत जिला पंचायत बधा तो छे, घणी सरकारी संस्थाओ पण होय छे, अर्ध सरकारी संस्थाओ पण होय छे, निगम पण होय छे, ए लोको पण आवी सुविधा जाहेर उपयोगी आपे छे। आ संस्थाओ शू तो के केन्द्र सरकार अथवा तो राज्य सरकारनी नाणाकीय सहाय प्राप्त करी शके छे। એવી સંસ્થા હોય છે કે જેને જે નાણાકીય સહાય જે છે કાં તો કેન્દ્ર સરકાર દ્વારા પ્રોવાઈડ થતી હોય છે કાં તો રાજ્ય સરકાર દ્વારા પ્રોવાઈડ થતી હોય છે, ઘણી વાર બંને સરકારોમાં નાણાકીય સહાય મળતી હોય છે, ટૂંકમાં સરકારની સહાયથી આ સંસ્થાઓ ચાલતી હોય છે। સાથે સાથે સરકારની નાણાકીય સહાય તો પ્રાપ્ત કરે જ છે, સાથે સરકારી ધારા ધોરણ પ્રમાણે પણ કાર્ય કરતી હોય છે, એટલે કે લીગલ કાર્ય છે, એટલે કે સરકારના જે નીતિ નિયમો છે, કાયદાઓ જે છે પાલન કરીને સંસ્થાઓ ચાલતી હોય છે, સરકારી ગાઈડલાઈન્સ મુજબ ચાલતી હોય છે। સાથે વાત કરીએ અંતિમ મુદ્દો તો કે જાહેર ઉપયોગી સેવામાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે, તેવો પ્રશ્ન તમને પૂછાય તો નીચેની સેવાઓનો સમાવેશ થાય છે। જેની અંદર આપણે કહી શકીએ ધાર ટપાલ, ડ્રેનેજની સુવિધા અને સ્વચ્છતા, એટલે કે જે ગટરની સુવિધાઓ જે છે એ સુવિધા, સ્વચ્છતા માટેની સુવિધા, ત્યાર પછી રસ્તા અને મકાન, અગ્નિશામકદળ એટલે કે ફાયર બ્રિગેડ, વીજળી, ત્યાર પછી રેલવેની સુવિધાઓ, જાહેર આરોગ્ય, લોકોનું આરોગ્ય માટેની સુવિધાઓ, સ્થાનિક અને રાજ્ય પરિવહન, એટલે કે જે પણ રાજ્યની અંદર પરિવહન માટે જે વાત કરતા આપણે ગુજરાતમાં રાજ્ય પરિવહન આપણું નિગમ જે છે GSRTC વગેરે, પોલીસની સેવાઓ, હોમગાર્ડ્સ અને પાણી પુરવઠો, આ બધાનો સમાવેશ જાહેર ઉપયોગી સેવાઓમાં થાય છે। હવે આટલા બધા આપણને જે 10 મુદ્દા આપ્યા છે, 10 કોઈ પણનો પત્ર તમને પૂછી શકે, કોઈ પણ ટોપિક્સને લઈને તમને પત્ર પૂછી શકે, તમને આવડવો જોઈએ। ઘણીવાર તમને આની અંદર વિનંતી કરતો પણ પત્ર હશે, ઘણીવાર ફરિયાદ કરતો પત્ર પણ હશે, પણ આ મુદ્દાઓથી બહાર આપણે જવાનું નથી। તો આમાંથી એક મુદ્દો આપણે ઉપાયનું ઉદાહરણ આપણે ચોકડીનું જે આપ્યું છે એ લઈએ છીએ, તો કે એની અંદર વાત કરીએ તો કે અનિયમિત પાણી પુરવઠા કે યોગ્ય વિભાગને પત્ર આપણે લખવાનો છે। તો આપણે પાણી પુરવઠા વિભાગ એટલે કે જોઈએ છીએ પાણી પુરવઠા વિભાગને આપણે પત્ર લખવાનો છે, જે જાહેર ઉપયોગી સેવાનો એક ભાગ છે। તો પત્ર લખીએ છીએ આપણે, તો સૌપ્રથમ પત્રની અંદર જોવા જઈએ તો જમણી બાજુ પત્ર લખવાનું નામ છે મોહનભાઈ પટેલ, નાનપુરા, પાલનપુર રોડ, કુંભાસણ અને એનો પિનકોડ, અને પત્રની તારીખ 9 જૂન 2017। સામેની બાજુનો ફોન નંબર લખી દીધો છે, હવે વધુની અંદર તમારો મોબાઈલ નંબર પણ એડ કરી શકો, ઈમેલ એડ્રેસ પણ આપણે લખી શકીએ છીએ। આપણે કીધું છે યોગ્ય વિભાગને પત્ર લખવાની ખાસ જોવાનું છે, જે વિભાગને લખાતો હોય પત્ર એ વિભાગને આપણે જશે, એટલે પ્રેક્ટિસ કરવાથી આપણને આવડશે। કેમ કે અહીંયા આપણે મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી પાણી પુરવઠા વિભાગ, તો કે પાણી પુરવઠો વિભાગ જે પાલનપુરનો છે એની અંદર આપણે મુખ્ય કાર્યપાલક અધિકારી જે છે એને સંબોધીને પત્ર લખીએ છીએ, વિષયની અંદર અનિયમિત પાણી પુરવઠા અંગેની ફરિયાદ કરતો પત્ર આપણે લખીએ છીએ। ત્યાર પછી સંબોધન આવશે, સંબોધનમાં આપણે કહીએ છીએ સાહેબ શ્રી, ત્યાર પછી આપણે પત્રનો શરૂઆતી પાઠ, પછી બીજા પાર્ટની અંદર આપણે એની ફરિયાદ અને છેલ્લા પાર્ટની અંદર આપણે એને યોગ્ય પગલાં લેવા માટે વિનંતી કરવાનું છે। તો પ્રથમ પેરેગ્રાફ જોઈએ તો કે પાલનપુર જિલ્લાના કુંભાસણ ગામના તમામ રહીશો વતી હું આપને
અમારા ગામમાં મળતા પાણીના અનિયમિત પુરવઠા અંગેની ફરિયાદ કરું છું. જાહેર ઉપયોગી સેવાઓ છે, જાહેર ઉપયોગીમાં કોઈ એક વ્યક્તિને સેવા ન મળતી હોય, આખા સમુદાયને મળતી હોય છે. તો એ જણાવે છે કે માતા પાલનપુરના કુંભાસણ ગામના જેટલા રહીશો છે, જેટલા લોકો રહે છે, એ બધા વતી હું તમને ફરિયાદ કરું છું પાણીના અનિયમિત પુરવઠા. એક વ્યક્તિ એમનો કહેશે કે મને પાણી નથી મળતું, એનું ફરિયાદ કરો. તમારે જાહેર ઉપયોગી સેવામાં આખા સમુદાયને સંબોધીને લખવું પડે છે, એ જણાવે છે. પછી એ જણાવે છે કે અમે એમના ગામમાં અથવા શહેરમાં વસ્તી કેટલી છે, તો કે 10,000 વસ્તી ધરાવતું અમારું ગામ છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાથી ત્રાહિમામ ભોગાવી રહ્યું છે. તો આંકડો દર્શાવી દેવાનો તમારો કોઈ પણ કે ભાઈ આટલી વસ્તી છે અમારા ગામની, અને જેટલા અમુક વર્ષો અથવા સમયગાળાથી અમને પાણીની જે સમસ્યા જે છે એ વર્તાઈ રહી છે, લોકો ત્રાહિમામ ભોગાવી રહ્યા છે. પહેલાંની અંદર તમે એ સીધી સમસ્યા કીધી, તમે હવે બીજાની અંદર એ સમસ્યા છે શું થાય છે, કેવી રીતે સમસ્યા છે એ જણાવશો તમે. જેમ કે અગાઉ અમને પૂરતા જથ્થામાં અને નિયમિત પાણી પુરવઠો મળતો હતો, એમ કહે છે પહેલાં તો બધું ઓકે હતું, પૂરતા જથ્થો મળતો હતો પાણીનો અને નિયમિત રીતે મળતો હતો. પરંતુ આ પરંતુ બહુ મોટું છે એટલે ફરિયાદ આવે છે, પરંતુ આવે છે તો શું છે, તો છેલ્લા 6 મહિનાનો સમયગાળો મોટો કહેવાય, 6 મહિનાથી અનિયમિતતા વધે છે જે યોગ્ય નથી. પછી કેટલીક વખત તો રાત્રે 2 વાગ્યે તો વળે કોઈક વખત અઠવાડિયામાં 1 દિવસ પાણી પુરવઠો મળે છે, જો અનિયમિતતા છે અઠવાડિયામાં 1 જ વારે મળે છે, અથવા તો રાતે બે વાગે કોણ જાગતું હોય પાણી દેવા માટે, અથવા લોકોને ઉજાગર કરીને પાણીની રાહ જોઈને રહેવું પડતું હોય છે, એવો આમાં એ ફરિયાદ કરે છે કે અનિયમિતતા છે. પાણી પુરવઠો આપવાની આ પ્રકારની અનિયમિતતાના કારણે શું થાય છે, એના આડઅસર શું થાય છે એનાથી, તો કે બાળકોના શિક્ષણ પર તેમજ લોકોના રોજિંદા જીવન ઉપર અને આરોગ્ય ઉપર માઠી અસર થઈ રહી છે. રાત્રે 2 વાગે જાગે એટલે ઓબ્વિયસલી બાળકો પણ જાગી જાય, પાણી ભરવા માટે એવું બની શકે તો એ સવારે વહેલા ન ઉઠે તો સ્કૂલે પણ ન જઈ શકે, લોકોનો રોજિંદા જીવન પણ ખેરવાય જાય, અથવા તો લોકોના રાત્રે ઉજાગર કરવાથી આરોગ્ય ઉપર પણ એની માઠી અસર થાય છે. તેની સમસ્યા એ છે પાણીના કારણે ઘણા બધા ફેક્ટર અફેક્ટ કરે છે, જણાવે છે બહુ ગંભીર સમસ્યા છે. કારણ કે પાણીની સમસ્યા જે છે એ જો આપણે જાણીએ છીએ પાણી પૂરતા પ્રમાણમાં ન મળે તો વેગની સમસ્યાઓ હોઈ શકે છે, અને છેલ્લે આપણે જણાવીએ છીએ કે યોગ્ય પગલાં લેવાની વિનંતી કરશું. તો આ બાબતની સત્વરે તપાસ કરી યોગ્ય પગલાં લેવા માટે આપ સૌને નમ્ર વિનંતી છે. લખનાર કોણ છે આપનો વિશ્વાસ હું એમ બી પટેલ, મોહનભાઈ પટેલ. તો આવી રીતે આપણે એની ફરિયાદ અથવા વિનંતી કરવાનો પત્ર જાહેર ઉપયોગી સેવાઓની અંદર આવી રીતે આવશે. પત્ર વ્યવહાર એવો છે કે એકવાર તમે વાંચો એટલે તમે તમારી રીતે પણ લખી શકો છો, તમે તમારું પણ એડ કરી શકો છો, પણ મુદ્દો જે છે ફરિયાદનો એ આવી જવો જોઈએ. તો અહીંયા સુધી આપણે વિડીયોની અંદર રાખીએ, ચેપ્ટરનો હજી એક પાર્ટ આપણે બાકી છે, જેનું નામ છે આપણે સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. એ આના પછી જ્યારે વિડીયો બનાવીએ એના ઉપર ચર્ચા કરીશું. તમારા હોમવર્કની અંદર આ પત્રો અને આની સાથેના બીજા 2 પત્ર જે છે ટેક્સ્ટબુકના જાહેર ઉપયોગી સેવાના એ લખીને મને વોટ્સઅપ કરવાના રહેશે. નમસ્કાર, આભાર.